કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે શિક્ષકો પણ કોરોના વોરિયર્સ બનીને સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં તપોવન વિદ્યાલય દ્વારા માસ્ક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જ્યારે શિક્ષકોનું કાર્ય શિક્ષણ આપવાનું સાથે સાથે સમાજના લોકોને જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યા છે. ધ્રાંગધ્રા શહેરની ખાનગી સ્કૂલ દ્વારા 15 વર્ષ પૂર્ણ થતાં સ્કૂલના સંચાલકના માર્ગદર્શન નીચે તપોવન વિદ્યાલયના શિક્ષકો જનહિત કાર્યનો આરંભ કર્યો હતો. આ કાર્યમાં કોરોના વાયરસની જાણકારી, સાવચેતી તેમજ સૂચનો સાથે સાથે માસ્કનું વિતરણ અને સેનિટાઇઝરનો વારંવાર ઉપયોગ કરવો આ બાબતને લઈને લોકોમાં જાગૃતિ આવે એ માટે શિક્ષકો દ્વારા આજરોજ માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સ રાખીને પોતાના ધંધા રોજગાર તેમજ કોઈપણ કાર્યની અંદર 2 ફૂટની દૂરી બનાવી રાખવી એ બાબત ઉપર લોકોને સૂચના આપવામાં આવ્યા હતા. સ્કૂલ સંચાલક દ્વારા તપોવન સ્કૂલની ટીમને અભિનંદન સાથે કોરોના વોરિયર્સ બનવા બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા. ધર્મેશ રબારી, ZSTV, ધ્રાંગધ્રા. છે હું તપોવન વિદ્યાલય સ્કૂલમાં અભ્યાસ કરું છું. અમારી સ્કૂલનું શૈક્ષણિક કાર્ય ખૂબ ઊંચું છે. અમારી સ્કૂલના 15 વર્ષ પૂરા થયા છે. બધા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અમે માસ્કનું વિતરણ કરીએ છીએ. વિપુલભાઈ દલસાણિયા, સંચાલક શ્રી તપોવન વિદ્યાલય ધ્રાંગધ્રા. હાલ જે વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે તો તેની સામે આખું વિશ્વ લડત કરી રહ્યું છે. સાથે સાથે ગુજરાતમાં પણ અનલોક 1 જાહેર કરવામાં આવ્યું છે. તો તેની સુરક્ષાને અનુસંધાને તપોવન વિદ્યાલયના સ્ટાફ દ્વારા આજરોજ માસ્ક વિતરણ અને સેનેટાઇઝના ઉપયોગ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. તો અમારા શિક્ષકો શૈક્ષણિક કાર્યની સાથે સાથે પણ કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી રહ્યા છે. શિક્ષકનું કાર્ય માત્ર શિક્ષકનું જ નહીં પણ એક સામાજિક કાર્ય અને રાષ્ટ્રહિતના કાર્ય માટે થઈ અને એક સામાજિક કાર્ય કરવું જરૂરી છે. તેના એક ઉદાહરણ રૂપે અમારા શિક્ષકોએ આજે એક સરસ મજાનું ઉમદા કાર્ય કર્યું છે. તે બદલ અમારા તમામ શિક્ષક મિત્રોનો આભાર.